નમસ્તે બાળ મિત્રો, હમણાં સુધી ઐતિહાસિક પાત્રોમાં આપણે ધ્રુવ વિશે જાણ્યું કે ધ્રુવ કેવો હતો અને તે શા કારણે અમર થઈ ગયો. હવે આ વિડીયોમાં આપણે શ્રવણ વિશે જાણીશું. તો ચાલો હું તમને શ્રવણ વિશે માંડીને વાત કરું. ઘણા બધા વર્ષો પહેલાની આ વાત છે. શાંતનુ અને જ્ઞાનવતી પોતાના પુત્ર શ્રવણ સાથે રહેતા હતા. શ્રવણને પોતાના માતા પિતા પ્રત્યે અનહદ પ્રેમ અને આદર હતા. તે માતા પિતાની દરેક આજ્ઞાનું અચૂક પાલન કરતો. આવો આજ્ઞાકારી દીકરો મેળવી શાંતનુ અને જ્ઞાનવતી પોતાને ખૂબ ભાગ્યશાળી માનતા હતા. શ્રવણ યુવાન થયો ત્યારે વૃદ્ધ શાંતનુ અને જ્ઞાનવતી બંનેને આંખે દેખાતું બંધ થઈ ગયું. શ્રવણ પોતાના અંધ માતા પિતાની હવે વિશેષ કાળજી રાખતો હતો. એક વાર રાત્રે શ્રવણે તેના માતા પિતાને વાત કરતા સાંભળ્યા. શાંતનુ જ્ઞાનવતીને કહી રહ્યા હતા, આપણે ખરેખર ખૂબ ભાગ્યશાળી છીએ કે આવો સમજુ અને આજ્ઞાકારી દીકરો આપણને મળ્યો છે. આપણે આપણું આખું જીવન ખૂબ સરસ રીતે અને પ્રભુ ભક્તિમાં વિતાવ્યું છે, પણ મને મરતા પહેલા એકવાર તીર્થયાત્રા કરવાની ઈચ્છા છે. આ સાંભળી જ્ઞાનવતીએ કહ્યું, મને પણ તીર્થયાત્રા કરવાની ઘણી જ ઈચ્છા છે, પરંતુ આપણે તો હવે અંધ અને અશક્ત છીએ. આપણે કઈ રીતે તીર્થયાત્રા કરી શકીએ? આ વાત સાંભળી શ્રવણે કોઈ પણ ભોગે માતા પિતાને તીર્થયાત્રા પર લઈ જવાનો દ્રઢ નિશ્ચય કર્યો. બીજે દિવસે સવારે શ્રવણે માતા પિતાને વંદન કરીને કહ્યું, મેં તમારી તીર્થયાત્રા કરવાની ઈચ્છાની વાત સાંભળી છે. હું તમને બંનેની તીર્થયાત્રા પર લઈ જઈશ અને તમારી ઈચ્છા પૂરી કરીશ. એ સમયમાં તો આજના જેવા બસ, ટ્રેન કે વિમાન તો હતા નહીં. વળી તેઓ ચાલીને પણ મુસાફરી કરી શકે તેમ ન હતા. ઘણું વિચાર્યા પછી શ્રવણે માતા પિતાને તીર્થયાત્રા કરાવવા માટે એક મોટી લાકડીના બંને છેડે મજબૂત દોરડા બાંધી બે ટોપલા લટકાવી કાવડ બનાવી. તેમાં બેસવા માટે અંદર ગાદીઓ પણ મૂકી. આમ માતા પિતાની બેસવામાં અગવડ ન પડે તેની શ્રવણે બરાબર કાળજી રાખી. જો આ ચિત્રમાં જે દેખાય છે ને, તે આ છે શ્રવણ અને આ કાવડમાં બંને બાજુએ ટોપલામાં એના માતા પિતા બેઠેલા છે. તો શ્રવણ આવો માતા પિતાનો સેવા કરવા વાળો અને આજ્ઞાકારી પુત્ર હતો. હવે માતા પિતાને કાવડમાં બેસાડી શ્રવણે તો તીર્થયાત્રા શરૂ કરી. ખભે કાવડ ઉંચકી શ્રવણ એક પછી એક તીર્થસ્થળે ફરવા લાગ્યો. માતા પિતા અંધ હોવાથી શ્રવણ જે તીર્થસ્થળે તેમને લઈ જતો તેનું ઝીણવટભર્યું વર્ણન પણ કરતો હતો. આમ શ્રવણ હવે તેના માતા પિતાની આંખ બની ગયો હતો. માતા પિતાને કાવડમાં બેસાડી તીર્થયાત્રા કરાવતા કરાવતા શ્રવણને રસ્તામાં મળતા સૌ કોઈ લોકો પ્રશંસા કરવા લાગ્યા. આ રીતે ખભે કાવડ ઉંચકીને શ્રવણે સતત 12 વર્ષ સુધી માતા પિતાની અનેક સ્થળોની તીર્થયાત્રા કરાવી. યાત્રા દરમિયાન એકવાર અયોધ્યા પાસે શ્રવણે તેના માતા પિતા સાથે રાતવાસો કર્યો. પરોઢ થતા પિતા શાંતનુને તરસ લાગતા શ્રવણ સરયુ નદીના કાંઠે પાણી ભરવા ગયો. રાજા દશરથ તે સમયે શિકાર કરવા નીકળ્યા હતા. કોઈ પશુ નદી કાંઠે પાણી પીવા આવે તો તેનો શિકાર કરી શકાય, એ માટે તેઓ નદીના કાંઠે હતા. શ્રવણે પાણી ભરવા ઘડો નદીમાં ડૂબાડ્યો. ઘડામાં પાણી ભરાવવાનો બુડબુડ બુડબુડ એવો અવાજ દશરથે સાંભળ્યો. પરોઢનો અંધકાર હોવાથી તેઓ શ્રવણને જોઈ શક્યા નહીં. તેમને લાગ્યું કે કોઈ પશુ પાણી પી રહ્યું છે. આથી પશુનો શિકાર કરવા માટે દશરથે શબ્દ વેધી બાણ છોડ્યું. બાણ શ્રવણને બરાબર છાતીમાં વાગ્યું અને તે ચીસ પાડી ઉઠ્યો. રાજા દશરથ ચીસ સાંભળી શ્રવણ પાસે દોડી ગયા. પોતે પશુને બદલે શ્રવણને બાણ માર્યું છે તે જોઈ તેમના પસ્તાવાનો પાર ન રહ્યો. તે ખૂબ દુઃખી થઈ ગયા. પરંતુ થોડી જ વારમાં શ્રવણનું ત્યાં નદી કાંઠે મૃત્યુ થયું. મિત્રો, વાર્તા તો હજુ વધારે આગળ છે, પરંતુ આપણે અહીં અટકીશું. કારણ કે મૂળ જે ઘટના બતાવવાની હતી તેની વાત તમે સાંભળી કે શ્રવણ માતા પિતાની કેટલી હદ સુધી અને કેવી સુંદર રીતે સેવા કરતો હતો, તે કેવો આજ્ઞાકારી પુત્ર હતો. તો મિત્રો,
તમે પણ શ્રવણ જેવા જ આજ્ઞાકારી બનજો, માતા પિતાની ખૂબ સેવા કરજો. સાથે સાથે સમાજનું પણ આપણા ઉપર ઋણ છે, તો સમાજ પ્રત્યે પણ જવાબદાર બનજો અને તમારી બધી જ ફરજો બરાબર નિભાવજો. તો અહીં આપણે અટકીએ. આવતા વિડીયોમાં શબરી વિશે સમજીશું કે શબરીનું પાત્ર શા કારણે અમર થઈ ગયું, એનામાં એવા તો કયા ગુણો હતા. પરંતુ ત્યાં સુધીમાં તમે માતા પિતાને લગતા સરસ મજાના કાવ્યો એકઠા કરજો અને એને ખૂબ ધ્યાનથી સાંભળી અને સમજવાનો પ્રયત્ન કરજો કે માતા પિતા આપણા માટે કેટલું બધું કરે છે, ખરું ને? તો હવે તમે પણ માતા પિતા માટે થાય એટલું બધું જ કરજો. ભલે ત્યારે આવજો.